અનએકેડમી એપ્લિકેશનના માધ્યમથી તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઘરે બેઠા કરી શકો છો. આવનારી કોન્સ્ટેબલની એક્ઝામ માટે પણ અહીંયા કોર્સ શરૂ થઈ રહ્યો છે. સાથે સાથે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ માટે 27 સપ્ટેમ્બરના સવારે 10 વાગે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે. જો તમે તેમાં ટોપ 10માં આવશો તો પછી અનએકેડમીનું લગભગ 10,000 રૂપિયાનું 2 વર્ષનું સબસ્ક્રિપ્શન છે એ તમને ફ્રીમાં મળશે. તો આજે જ અનએકેડમી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને આ એક્ઝામ. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં. મિત્રો, કોરોના અંગે સુખદ સમાચાર મળી રહ્યા છે, લોકો એને જાણીને ખુશખુશાલ થયા છે, એની માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છે. અત્યાર સુધીમાં જ્યારથી કોરોના ચાલુ થયો ત્યારથી પહેલીવાર આવું કંઈક બનવા પામ્યું છે, એના વિશે હું તમને આ વિડીયોમાં વાત કરવાનો છું. ભારતમાં કોરોનાના કુલ કેસ 55 લાખને પાર થઈ ગયા છે. 89,000થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે. લોકોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે, કેમકે એકવાર સંક્રમણ ફેલાયા બાદ કઈ રીતે સાજા થવું એ દર્દીને મૂંઝવણ થતી હોય છે. ત્યારે કોરોના અંગેના સારા સમાચાર અત્યારે આપણને મળી રહ્યા છે. આપણી ચેનલ દ્વારા હંમેશા એવો પ્રયાસ થતો રહે છે કે જે કાંઈ પણ નવી અપડેટ આવે એ તમારા સુધી પહોંચાડવાનો આપણે હંમેશા કોશિશ કરી રહ્યા છીએ. છેલ્લા 4 દિવસથી એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 10 લાખથી પણ વધારે એક સમયે ભારતમાં એક્ટિવ કેસ હતા, પરંતુ અત્યારે 10 લાખથી નીચે થયા છે. એવા તો શું ફેરફાર થયા કે જેના કારણે આ એક્ટિવ કેસની સંખ્યા છે 10 લાખથી નીચે થઈ છે, તો એના વિશે હું તમને વાત કરું તો છેલ્લા 4 દિવસથી ભારતમાં જે કોરોનાના નવા કેસ નોંધાય છે એના કરતાં જે સાજા થનારા દર્દીની સંખ્યા છે એ વધારે પ્રમાણમાં હોય છે. એમાં જે 21 સપ્ટેમ્બરના આંકડા છે એ ખરેખર તમને ચોંકાવી દેશે. છેલ્લા 18, 19, 20 અને 21 સપ્ટેમ્બરના આંકડા સાથે હું તમને અહીંયા માહિતી આપવાનો છું. આજે આપણે આંકડા લીધેલા છે એ ઓફિશિયલ સરકારી જે વેબસાઇટ છે એના પરથી લીધેલા છે. 18 સપ્ટેમ્બરના રોજ કુલ 92,969 કેસ નોંધાયા હતા, જ્યારે 95,512 લોકો સાજા થયા હતા. આ દિવસે એક્ટિવ કેસમાં કુલ 3,770 કેસનો ઘટાડો થયો હતો. ત્યારબાદ મિત્રો, 19 સપ્ટેમ્બરની આપણે વાત કરીએ તો 19 સપ્ટેમ્બરના રોજ કુલ 92,574 કેસ નોંધાયા હતા, જ્યારે 94,384 લોકો સાજા થયા હતા. આ દિવસે લગભગ 1200 લોકોના મૃત્યુ થયા હતા, એટલે એની સાથે એક્ટિવ કેસમાં કુલ 2,973નો ઘટાડો થયો છે. ત્યારબાદ મિત્રો, 20 સપ્ટેમ્બરના રોજ કુલ 87,392 કેસ નોંધાયા હતા, જ્યારે 92,926 લોકો સાજા થયા હતા. આ દિવસે કુલ એક્ટિવ કેસમાં 6,693નો ઘટાડો થયો હતો, એટલે કે જે સારવાર લઈ રહેલા દર્દી હોય એમાં આટલા લોકોનો ઘટાડો થયો હતો. 21 સપ્ટેમ્બરના રોજ 72,285 કેસ નોંધાયા હતા, જ્યારે 99,924 લોકો છે એ સાજા થયા હતા. આ દિવસે એક જ દિવસે ભારતમાં અત્યાર સુધીના સૌથી વધારે 28,698 કેસનો ઘટાડો થયો હતો. તો એક્ટિવ કેસની સંખ્યા છે એ દિવસે ને દિવસે ભારતમાં ઘટી રહી છે. 17 સપ્ટેમ્બરના રોજ ભારતમાં કુલ 10,17,708 એક્ટિવ કેસ હતા, તેની સામે 21 સપ્ટેમ્બરના રોજ 9,75,574 એક્ટિવ કેસ છે. એટલે કે એક્ટિવ કેસમાં તમે જોઈ શકો છો કે ખૂબ સારો એવો ઘટાડો થયો છે. છેલ્લા 4 જ દિવસમાં ભારતમાં એક્ટિવ કેસમાં કુલ 42,934નો ઘટાડો થયો છે. આવું કોરોના ચાલુ થયો ત્યારથી પહેલીવાર એવું બન્યું છે કે સતત 4 દિવસ સુધી સાજા થનારા દર્દીની સંખ્યા હોય એ વધારે છે અને નવા નોંધાનારા કેસની સંખ્યા છે એ ઓછી છે. જો આને આ સિલસિલો ચાલુ રહે અને ભારત એક્ટિવ કેસની સંખ્યા છે એ ઘટાડવામાં કામયાબ રહે તો આપણે કોરોનાને ઘણેખરે અંશે કાબૂમાં લઈ શકીશું. જ્યાં સુધી આપણી પાસે રસી નથી આવતી ત્યાં સુધી જો આ સિલસિલો યથાવત રહે તો ખૂબ સારો એવો ફાયદો દેશને થાય એવું છે. મિત્રો, આશા રાખું છું માહિતી આપને પસંદ આવી હશે. જો થોડી પણ પોઝિટિવિટી તમારામાં આવી હોય તો વિડીયોને વધુ ને વધુ ફેલાવજો, જેથી કરીને પોઝિટિવ એટમોસ્ફિયર ઊભું થાય અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.